પહેલાં યુનિવર્સિટીમાં હતો મને ખબર નહીં પોલીસ શું કરે છે ખાખી યુનિફોર્મવાળી એક પોલીસ છે હું યુનિવર્સિટીના સારામાં સારા સ્ટુડન્ટ્સમાંથી હતો મને કાંઈ ખબર નહોતી યુપીએસસીની પરીક્ષા આપી પછી હું આઈપીએસમાં જોડાયો અને જ્યારે ગોંડલમાં પ્રથમ વખત મારી પોસ્ટિંગ થઈ આના પછી અમરેલી આના પછી ભાવનગર જામનગર રાજકોટ જૂનાગઢ આ બધા વિસ્તારમાં સોર્સના વિસ્તારમાં મારી પોસ્ટિંગ થઈ ત્યાં મેં જોયું કે પોલીસના કામ જે લોકો કરે છે આ અદ્ભુત કાર્ય છે તમે રાત્રે પોતાના ઘર પરિવારની તમારી માલ મિલકતની પરવા કર્યા વગર તમે શાંતિથી ઊંઘી શકો કેમ કે તમે રાત્રે શાંતિથી ઊંઘશો તો આવતીકાલે રાષ્ટ્ર વિકાસને પોતાના વિકાસને મહેનત કરવા માટે તમે તરોતાજા થઈને કામગીરી કરી શકો આના માટે નાઇટ રાઉન્ડમાં આના માટે અસામાજિક તત્વોને પકડવામાં આના માટે ગુનાગીત તત્વોને પકડવામાં જેવી રીતે પોલીસ મથથી હોય છે આ વન્ડરફુલ આ કમાલનો ભોગ છે આ પોલીસમાં જોડાયા પછી મને ખબર પડી મિત્રો બહુ ગર્વ સાથે હું કહું છું કે પાંચ વર્ષ મને બોર્ડર સિક્યોરિટી ફોર્સ સાથે કામ કરવાની તક મળી બોર્ડર ઉપર બીએસએફ હોય છે આઈટીબીપી હોય છે સશસ્ત્ર સેવા બલ હોય છે બીએસએફમાં પાકિસ્તાનના તમામ બોર્ડર બીએસએફની પાસે છે ત્યાં એક વર્ષ સુધી પંજાબના બોર્ડર અને પછી ઓલ ઓવર બીએસએફના આઈજી પર્સ તરીકે મેં બીએસએફ બહુ નજીકથી જોયું છે પછી ગુજરાત ગુજરાતના બોર્ડર જેમાં ક્રીક જેમાં કચ્છનું બોર્ડર જેમાં નું બોર્ડર આ તમામ બોર્ડરની જવાબદારી મારી હતી ત્યારે મેં જોયું કે ત્યાં પણ બીએસએફ પણ પોલીસ છે બોર્ડર સિક્યોરિટી ફોર્સ પોલીસ આ લોકો જેવી રીતે કામ કરતા હતા અને પછી મેં ફરીથી પાછા પોલીસમાં આવીને જોયું જેવી રીતે પોલીસ કામ કરે છે ક્યારે ક્યારે હું સરખામણી કરું છું પોલીસના લોકો રણમાં બીએસએફના લોકો રણમાં અને રાજસ્થાનના બોર્ડર ઉપર કે પંજાબના કે કાશ્મીરના બોર્ડર ઉપર પોતાની જાનની પરવા કર્યા વગર એક મારા મિત્ર સુરત થી હું ત્યારે પંજાબના બોર્ડરનો ઇન્ચાર્જ હતો અને જમ્મુના ચાર્જ પણ મારી પાસે હતા હું એને લઈને ગયો કે ચલો તમને પાકિસ્તાનના બોર્ડર બતાવી ના આવું જીપ્સી ગાડી મારી હતી આ મારી સાથે બેઠો હતો અને મેં એને લઈ જઈને બોર્ડર ઉપર ફેન્સિંગના એકદમ નજીકના બોર્ડર ઉપરથી હું એને લઈને બતાવતો હતો અને આ પૂછતો તો અહીં બોર્ડર છે આ ફેન્સિંગ છે ફેન્સિંગ એટલે તારબંધી તારબંધીની પાછળ પાકિસ્તાન છે આ પાકિસ્તાનની આઉટપોસ્ટ દેખાય છે મેં ક્યાં આ દેખાય છે કે આ તો હાવ નજીક છે મેં કીધું હા નજીક છે બધું આમાં તો ગોળી આવી શકે પછી હું ચૂપ રહ્યો પછી બીજી ત્યાંથી ગોળી આવે તો લાગે મેં એને આ જીપ્સી જેમાં ટ્રાવેલ કરતા એક વખત તો કીધું પણ પછી કે ચાલીએ તો આગળ કેમ કે બોર્ડર ઉપર જઈએ તો અનેરો એક જુસ્સો આવે છે અદ્ભુત તાકાત માણસમાં આવે છે અને આ દેશના નાગરિકોમાં આ પ્રકારની ભાવના ને તાકાત જ્યારે આવે છે આનાથી બોર્ડર ઉપર ઉભેલા જવાનોના હિંમત ને થાય છે છે તમે એના એના પીઠબળ છો તમારી રાષ્ટ્રભક્તિ એવી રીતે કોઈ ફેક્ટરીમાં કામ કરતા હોય કોઈ ખેતરમાં કામ કરતા હોય કોઈ દુકાનમાં કામ કરતા હોય કોઈ ઓફિસમાં કામ કરતા હોય પણ તે જે તમારી જાતને આમાં પરોવીને તમે કામ કરો છો આનાથી રાષ્ટ્ર બળવત્તર બને છે કેમ કે તમારામાંથી ઘણા બધા ડાયમંડના સાથે જોડાયેલા લોકો છો તમે ડાયમંડના જે પ્રોસેસિંગ કરીને કટિંગ પોલિશિંગ કરીને વિદેશી હુંડિયામણ જે ઇન્ડિયા માટે મેળવો છો બધા હથિયારો આના થકી આર્મીને તમામને મળે છે ખેતરમાં કામ કરવા વાળા માણસો તમારામાંથી જે જૂના માણસો છે એને ખબર છે પીએલ ફોર એટી ઓગણીસો પચાસ ના દાયકામાં જયારે ભારત આઝાદ થયા આપણી વસ્તીને બે વખતના જમવાનું આપવા માટે ઘઉં ને ચોખા આપણી પાસે નહોતા અને આપણે આખા દુનિયાના દેશો પાસે જવાની જરૂર પડતી હતી કે થોડા ચોખા આપો થોડા ઘઉં આપો ચાવલ આપો રાઈસ આ આ કપરી પરિસ્થિતિ હતી અને જેમાં આપણે નીચું જોવાનું થતું હતું પણ આ દેશે નક્કી કર્યું નિર્ધાર કર્યું ગ્રીન રેવોલ્યુશન આવ્યું અને આના પછી આજની તારીખમાં આપણે આ બાબતમાં આત્મનિર્ભર થઈ ગયા દુનિયાના દેશોના માટે હજુ આ નવાઈની બાબત છે કે એટલી મોટી વસ્તી અને થોડા વર્ષ પહેલાં સુધી જેને બહાર જોવાની જરૂર પડતી હતી રાઈસને વીટ માટે ને ઘઉં માટે આ દેશ આત્મનિર્ભર થઈ ગયા છે હવે તો આપણે નિકાસ પણ કરીએ છીએ ખેડૂતોએ કામ કર્યા ખેડૂતોએ મહેનત કરી રાષ્ટ્રનું માથું ઊંચું રાખવા માટે તમે જે કાંઈ કામ કરો છો આમાંથી કોઈ ચોકીદારનું પણ કામ કરતું હોય તો એમને કામગીરી સારી રીતે કરતા હોય આ રાષ્ટ્રનો પહેરી છે આ આપણા સંઘર્ષનો સાથી છે આ તમામ સંઘર્ષના સાથીઓની સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને મને બહુ આનંદની લાગણી થાય છે હમણાં આપણે વાત કરી પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ આ મથુરભાઈએ જે કામ કર્યું છે મેં તમને વાત કરી કે સૌરાષ્ટ્રમાં મોટા ભાગે જિલ્લાઓમાં એસપી તરીકે ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસ તરીકે કામ કરવાની તક મને મળી છે હું જ્યારે પ્રથમ વખત ગોંડલનીમાં વાત કરી જ્યારે નદીમાં વરસાદ પડીને લોકો પાણી જોવા માટે ગયા તો મને તો નવાઈ લાગી કે પાણીમાં એવું જોવાની શું વાત છે કેમ કે મારા ખેતર હસ્તનાપુર ની બાજુમાં અમારા હું મૂળ ખેડૂત છું અમારા ખેતરમાં તો વીસ પચીસ ફૂટ તમે બોરિંગ કરો વીસ પચીસ ફૂટ તમે બોરિંગ કરો એટલે ડીઝલ પંપથી તમે પાણી ખેંચી લો ને સહેલાઈથી પાણી મળી રહે અને ગંગ નહેર એક બાજુ ખરેખર એક બાજુ યમુના નદી છે ને બીજી બાજુ યમુના નદી છે બંનેની વચ્ચેના વિસ્તારના હું ખેડૂત છું તો જયારે ગોંડલમાં જામનગરમાં મને જોવા મળતી લોકો પાણી જોવા આવે છે તો મને બહુ નવાઈ લાગતી પછી ધીમે ધીમે મને સમજાયું કે બે ત્રણ વર્ષે દુષ્કાળ પડે છે અને પાણી ખોદવા માટે તમે જાઓ તો જુનાગઢમાં ચોકીના હું ઇન્ચાર્જ હતો એસઆરપી ટ્રેનિંગ સેન્ટરનો અને મેં નક્કી કર્યું કે અહીં પાણી કાઢીએ 1000 फुट સુધી ગયા પાણી ના મળ્યા જૂનાગઢમાં ચોકીની વાત કરું છું આ જે પ્રકારની કામગીરી આપણે બધા કરીએ છીએ એક એક માણસની કામગીરી રાષ્ટ્ર નિર્માણ માં બહુ પાયાની કામગીરી છે સૈનિકોની કામગીરી છે અદ્ભુત કામગીરી છે જો ભરા નથી હે ભાવો સે बहती जिसमें रसधार નહીં વો હૃદય નહીં વો પથ્થર હે जिसमें સ્વદેશ કા પ્યાર નહીં મેં હમણાં વાત કરી કે હું બીએસએફમાં રહ્યો પાંચ વર્ષ સુધી અત્યારે હું પોલીસમાં છું મને બાદ કરતાં મારા બે ભાઈઓ આર્મીમાં ઓફિસર છે સિનિયર ઓફિસર છે મારી એકમાત્ર બેન છે એના હસબૅન્ડ ફાઇટર પાયલટ છે શિલોંગમાં છે અત્યારે ગઈકાલે જ એના એર માર્શલના પ્રમોશન આવ્યા બહુ ટોચના હોદ્દા સુધી પહોંચી ગયા છે પરંતુ પરંતુ જે પ્રકારની કામગીરી આ પાછળ જે ફોટોગ્રાફ આપણે જોવા મળશે પોલીસના શહીદો કરી રહ્યા છે બોર્ડર ઉપર એક ગોળી આવીને ગોળી તમને વાગી અને દેશ માટે તમે શહાદત વોરી પણ આ એક પળમાં થઈ જાય છે આના માટે મહેનત તૈયારી તાલીમ બધું પણ આ શહાદત એક સેકન્ડમાં થઈ જાય છે ગોળી વાગીને કામ પૂરું રાષ્ટ્ર માટે તમે જીવના ભોગ આપ્યો બહુ મોટી વાત વાત છે છે એટલા માટે આ પ્રકારના શહીદોને આપણે પ્રથમ હરોળમાં પરંતુ જે પોલીસના કોન્સ્ટેબલ તમારામાંથી ઘણા બધા લોકોના સગાવાળાઓ પોલીસમાં હશે જેને પોતાના છોકરાઓના શિક્ષણને જોવાનો ટાઈમ નથી પોતાના માતા પિતાને હોસ્પિટલમાં નિયત રીતે લઈ જવાનો ટાઈમ નથી જેને ક્યારે ઊંઘવાનો એક નક્કી ટાઈમ નથી જેને જમવાનો ટાઈમ નક્કી નથી જેના કલાકો નક્કી નથી સતત ચોવીસ કલાક ત્રણસો સતત ડ્યુટી ઉપર ચાલુ રહેતા હોય કાયદા પ્રમાણે પોલીસ એક્ટ પ્રમાણે પોલીસ ઇઝ ધ ઓનલી ફોર્સ અને પોલીસના લોકો જે ભોગ આપે છે પોતાના પરિવારના પ્રસંગો અટેન્ડ કરી શકતા નથી છોકરાઓને સંતાનોની શિક્ષા ઉપર ધ્યાન આપી શકતા નથી પોતાના સ્વાસ્થ્યની કાળજી લઈ શકતા નથી દાખલા તરીકે હું મારી વાત કરું ઘણા બધા મિત્રો મને કહે છે તમે રિટાયરમેન્ટ થયા પછી હરિયાણા જશો હું વિચારું પછી મને એમ થાય કે હવે બત્રીસ વર્ષ ગુજરાતમાં રહ્યા પછી હું એક પણ પ્રસંગમાં કોઈને લગ્નમાં જઈ શક્યો નહીં કોઈના બર્થડે મેં ઉજવ્યા નથી હવે મારા સગાવાળાઓ તો અહીં બધા છે હવે કોઈ જગ્યાએ જવાની આ આ પોલીસની કામગીરીની એક અવિરત અવિરલ વિરલ બાબત છે જેના ઉપર સામાન્ય રીતે ધ્યાન જતો નથી હું અભિનંદન આપું છું નાનજીભાઈને એની સમગ્ર ટીમને કે જ્યારે આ લોકો શહીદોને સન્માન કરવાની વાત કરતા હતા મેં આ બધા મુદ્દાઓની વાત કરીને નાનજીભાઈને રિક્વેસ્ટ કરી કે શહીદો તમારે ગોતવા હોય તો તમારે ચારે બાજુ શહીદો મળશે કે ક્યાં મળશે કે પોલીસ ખાતાના એક એક માણસ આ પ્રકારના શહીદ છે જે ચોવીસ કલાક તમારી સેવામાં હોય છે કોરોનામાં બધાને જોવા મળ્યા પણ આ કામગીરી પોલીસની ચાલુ હોય છે દાખલા તરીકે છેલ્લા એક મહિનાની હું વાત કરું ઓડિશાના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં જઈને ગાંજાના સૌથી મોટા સપ્લાયરના એના ગામમાં જઈને જ્યાં બધા લોકો એની સપોર્ટ કરતા હતા ત્યાંને કાઠલા પકડીને પોતાની જાનના રિસ્ક ઉપર અમારા સુરત પોલીસના જવાનો ત્યાંથી પકડીને લઈને આવ્યા મુંબઈના નાલા સોપારા અને આના આગળ મીરા રોડના વિસ્તારમાંથી ભયંકર ગુનેગારો જે ડ્રગ સપ્લાય કરે છે એને પકડીને લાવ્યા જામતારા નામનું સિરિયલ તમે સાયબર ક્રાઈમ નું જોયું હશે નેટફ્લિક્સ ઉપર ત્યાંથી કેટલીક સાયબર ક્રિમિનલ્સ ની ગેંગ ને પકડવામાં સુરત પોલીસના જવાનો ઝારખંડ જઈને ત્યાંથી પકડીને લાયા નાઇજીરિયન નાઇજીરિયન ફ્રોડ અચડતા લોકો આ લોકોને બેંગ્લોરથી મુંબઈથી દિલ્હીથી દિવસ રાત્રે ત્યાં જઈને વેશ પલટો કરીને જુદા જુદા પ્રકારની મહેનત કરીને પોતાની જાન જોખમમાં મૂકીને પોલીસના લોકો લાવતા હોય છે અદ્ભુત કામગીરી પોલીસ કરે છે હું પોલીસમાં છું એટલા માટે નથી કહેતો હું આ રાષ્ટ્રનો એક જાગૃત નાગરિક પણ છું તમે પણ બધા જાગૃત નાગરિકો છો જેના સન્માન આ જગ્યાથી થશે હું તમને ખાતરી સાથે કહું છું આ પોલીસના તમામ જવાનોના અધિકારીઓના જુસ્સા ઓર ઉપર જશે અને આ લોકો તમારા માટે વધુમાં વધુ ભોગ આપવા માટે તૈયાર રહેશે આ સુંદર કાર્યક્રમમાં સહભાગી થવા બદલ